न तो ढोसा न उत्तपम के न तो पुडला। આજે હું તમારી સાથે ચણાના લોટની એકદમ સરસ મજાની રેસિપી છે તે શેર કરીશ। એકદમ હેલ્ધી અને ખાવાની અંદર ખૂબ જ ટેસ્ટી એવી આજની આ રેસિપી છે તે તમે નાસ્તાની અંદર પણ બનાવી શકો છો અને સાંજે જમવાની અંદર પણ બનાવી શકો છો। તો વેજીટેબલથી ભરપૂર એવી આ ચણાના લોટની રેસિપી છે તે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે। અને હા, જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી નવા વિડીયો છે તે તમારા સુધી પહોંચતા રહે। તો ચાલો આ સરસ મજાની રેસીપી છે તે બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર આપણે 1 કપ જેટલો ચણાનો લોટ છે તે એડ કરવાનો છે અને અડધો કપ જેટલો આપણે સૂજી છે તે એડ કરીશું। પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરવાનું છે અને ચપટી જેટલી હળદર છે તે એડ કરી દઈશું। પછી આપણે તેની અંદર પાણી છે તે એડ કરવાનું છે। અહીંયા પાણી છે તે આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી એમાં એડ કરીશું અને એકદમ સારી રીતે પીસી લેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણું બેટર છે તે બની અને તૈયાર થઈ ગયું છે। આવી રીતે ચમચીની અંદરથી એકદમ ઇઝીલી નીચે પડી જાય એટલું આપણે બેટર તૈયાર કરવાનું છે અને જો તમારું બેટર પતલું થઈ જાય તો તમારે ચણાનો લોટ છે તે વધારે એડ કરી દેવાનો। તો આપણું બેટર છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। એને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું। ઢોસાનું બેટર હોય તેવું જ બેટર આપણે અહીંયા રાખવાનું છે। તો આપણું બેટર પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર એડ કરવાના શાકભાજી છે તે કટ કરી લઈશું। એના માટે મેં અહીંયા ડુંગળી, ટમાટર, ધાણાભાજી, ગાજર અને મરચાં છે તેને એકદમ સારી રીતે કટ કરી લીધા છે। અહીંયા તમે કોબી, કેપ્સિકમ, તમારા મનપસંદ શાકભાજી પણ એડ કરી શકો છો। હવે આપણે એક તવો છે તે ગરમ કરવા માટે રાખી દઈશું। તેની અંદર પાણી થોડું એવું નાખી અને એકદમ સારી રીતે આપણે તેને પોછી લઈશું અને પછી આપણે ઢોસા બનાવીએ એ જ રીતે આપણે આ ચણાનો પુડલો છે તે તૈયાર કરી લેવાનો છે। આપણે સેન્ટરની અંદર બેટર નાખી અને આવી રીતે હળવા હાથે એક જ ડાયરેક્શનની અંદર ફેરવતા જશું એટલે એકદમ સરસ એવો આપણો પુડલો છે તે બની અને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી પુડલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ કરી દઈશું અને પછી ઉપરથી થોડું એવું તેલ છે તે લગાવી દેવાનું છે। અહીંયા તેલ લગાવવાથી આપણા જે પુડલા છે તે એકદમ ક્રિસ્પી બનશે। અને હવે આપણે કટ કરી અને રાખેલા જે વેજીટેબલ હતા તે એડ કરવાના છે। તેની પહેલાં આપણે થોડી એવી ચટણી છે તે ઉપરથી નાખી દઈશું કારણ કે તીખાશ માટે આપણે કશું જ છે તે એડ નહોતું કરેલું। અહીંયા જો તમે લીલી મરચી છે તે એડ કરો તો તમારે ચટણી છે તે એડ નથી કરવાની। હવે બધા જ કટ કરેલા વેજીટેબલ છે તે મેં તેની ઉપર એડ કરી દીધા છે। અહીંયા જો તમે આ રેસીપી છે તે બાળકો માટે બનાવતા હોય તો તમે આની અંદર ચીઝ છે તે પણ એડ કરી શકો છો અથવા તો પનીર છે તેને પણ ખમણી અને લઈ શકો છો। મેં અહીંયા ચીઝ એડ નથી કરેલું પરંતુ તમારે જો એડ કરવું હોય તો તે કરી શકો છો। તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ એવા આપણો આ પુડલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે આવી રીતે ફોલ્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ક્રિસ્પી આપણો આ પુડલો છે તે બની અને તૈયાર છે। અને જો તમારે આવી રીતે મસાલાવાળા ન બનાવવા હોય અને એમને પેપર બનાવવું હોય તો પણ બનાવી શકો છો। જેમ આપણે ઢોસાનું પેપર બનાવીએ છીએ બિલકુલ તે જ રીતથી આ ચણાના લોટનું પેપર છે તે પણ બનાવી લેવાનું છે। એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સરસ એવું પેપર છે તે પણ લાગે છે। તો અહીંયા મેં પેપર અને મસાલાની સાથે બંને પુડલા છે તે તૈયાર કરી લીધા છે, જેને તમે પુડલા પણ કહી શકો છો અથવા તો ચણાના લોટના ઢોસા પણ કહી શકો છો। તો હવે તેને મેં ટમેટો કેચઅપની સાથે સર્વ કરી દીધા છે। તો ખાવાની અંદર એકદમ સરસ એવા આ ચણાના લોટના હેલ્ધી ઢોસા છે તે તમે પણ એક વખત જરૂરથી બનાવજો। ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને પણ બનાવીને આપજો કેમ કે એકદમ હેલ્ધી એવા તૈયાર થાય છે। તો આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો।